حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بالله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المحرومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا أبو جعفر محمد بن علي عليهما السلام: يا فضيل إن حديثنا يفلس القلوب. صلوات محمد وآل محمد. માહે મુહર્રમની અંદર ખુદાની આપેલી તૌફીકથી આપણે બધા દિવસ અને રાત ઇમામ હુસૈનની અઝાદારીમાં મશગૂલ છીએ. ખુદાવંદ આલમનો શુક્ર અદા કરવાનું મકામ છે કે આ વર્ષ સુધી ખુદાએ આપણને ઉમર આપી કે ફરી પાછા વર્ષે બધા પર બેસવું નથી. આવતા વર્ષની કોઈ ગેરંટી નથી કે દિલ ખોલીને અર્ધાદારી કરવામાં આવે. ઉલમાની ભલામણ કે રીતના નમાઝ માટે મુસલ્લા પર આપણે આવીએ છીએ, હુકમ છે ને સલ્લે સલાતમ વચ્ચે એવી રીતના નમાઝ પડો, એક વિચારીને નમાઝ અદા કરો, જાણે કે જિંદગીની આ આખરી નમાઝ છે. હવે મુસલ્લા પર આવતો નસીબ નહીં થાય. અદાદારી પણ તે આવી રીતના આપણે દિલ ખોલીને મનાવીએ. અને આ બપોરની મજાલિસ ની અંદર ચાહું છું કે જે વાતને અર્થ કરું, જે ટોપિક ઉપર તમારી સાથે ચર્ચા કરું, એને બયાન કરવા માટે આપણા પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકર અલૈહિસ સલામ. અમારા
તમારા અમરને જીવન કરતો હોય કરતેઓ અહલે બૈતની વાતો કરવાની અવજરીત છે અહલે બૈતનો જિક્ર કરવાની અવજરીત છે અહલે બૈતની વાતોથી મુરાદ બે ચીજો હોઈ શકે ને ક્યાં તો ખુદ અહલે બૈતના બારામાં વાત કરીએ એમના ફઝાઇલ એમની સીરતને બયાન કરીએ અને બીજો તરીકો એ છે કે અહલે બૈતે બયાન કરેલી વાતોને આપણે આપસમાં બયાન કરીએ એટલે બેતે બયાન કરેલી વાતોને આપણે આપસમાં ચર્ચા કરીએ આ પહેલો મરહલો છે એટલે બેતની હદીસોને જાણીએ તો ખરા ચર્ચામાં તો લાગીએ આપણી જબાનો અને આપણા કાન આશના તો થાય એટલે બેતની હદીસોથી અને ત્યારબાદનો મરહલો જે આપણે બધાને લાગુ પડે છે તે છે અમલનો મરહલો આવી ઇમામ હુસૈનની હદીસ ઉપર ઇન્શાઅલ્લાહ આપા હુસૈનની હદીસો એક એક હદીસોને તમારી સમક્ષ દર મજલિસમાં રજૂ કરી કોઈ એવો દાવો નથી કે આ હદીસો તમે ક્યારેય સાંભળી નહીં હોય અને નવી હદીસો લાવ્યો છું ના આવો કોઈ દાવો નથી મને એવા વડીલોને બુઝુર્ગો દેખાય છે જેટલી મારી ઉંમર છે એટલા વર્ષથી તેઓ મજલિસો સાંભળે છે આ હદીસો તમારા માટે શાયદ નવી ના હોય મારા નૌજવાન ભાઈઓની વાત કરું છું મારા માતમદાર યુવાનોની વાત કરું છું ઇમામે હુસૈનના પૈગામને આપણે જાણીએ તો ખરા ઇમામે આપણને શું કીધું ઇમામ આપણને કઈ દિશા બતાવે છે ઇમામ આપણને કઈ તરફ લઈ જવા માંગે છે આ અઝાદારી ઝરિયો બને આ અઝાદારી થકી આપણે ક્યાં પહોંચવાનું છે ક્યાં પહોંચવાનું છે જ્યાં ઇમામ આપણને લઈ જવા માંગે એક માણસ આવે છે ઇમામે હુસૈનની ખિદમતમાં ઇમામની જાત ઉપર એક બાબા છે બુલંદ સલવાત આપી છે ને એનો ઉપયોગ આપણે એટલો બધો કરીએ છીએ
તારી જગ્યાએ ગુનાહ કરવા માટે જા કે ખુદા તને જોતો ના હોય, પછી થાય એટલા ગુનાહ કર. વળી પાછા વિચારમાં જે દુનિયામાં એવી કોઈ જગ્યા જે ખુદાની નજરોથી છુપાયેલી હોય એ જગ્યાએ જઈને ગુનાહ કર. ખુદાના હુજુરમાં, ખુદાની હાજરીમાં, ખુદાની નજર સામે ગુનાહ કરવા યોગ્ય વાત નથી. વળી માણસ વિચારમાં મોલા ત્રીજું કામ બતાવવું જોઈએ. ત્રીજું મોલા કહે છે ઉખરુજ મિન વિલાયતિલ્લાહ વ અગ્નિમા શેતા, એક કામ કર, અલ્લાહની હુકુમતથી બહાર ચાલ્યો જા, પછી થાય એટલા ગુનાહ કર. આ પણ શક્ય વાત છે. ભારતમાંથી બહાર જઈ શકાય, દુનિયાના એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકાય, ખુદાની હુકુમતમાંથી. ઇન્સાન ચાંદ ઉપર પણ ચાલ્યો જાય, શું ત્યાં ખુદાની હુકુમત નથી? ત્રીજું કામ પણ શક્ય નથી. મૌલા હજી આગળ બયાન ફરમાવો જોઈએ. મૌલા કહે છે જયારે મલકુલ મૌત આવી ને તારી પાસે, મલકુલ મૌત આવે તો આપણે રજા લઈને આપણને નથી લઈ જતું, એ આવે તો પછી લઈને જાય, મદીના વાસીઓને
મહરમના આગમનની જાણ ત્યારે થતી જ્યારે છઠ્ઠા ઇમામના ઘરેથી રડવાનો અવાજ બુલંદ થતો. સમજી જતા મહરમ આવી સ્વીકારો. અલ્લાહ તારો અગર આપની આંખમાં જો આંસુ છે ને એની કદરો કિંમત ને જાણીએ કેટલા કિંમતી છે આ આંસુ. જે યાદે હુસૈનમાં મુસીબતે હુસૈનમાં વહેતા હોય આ આંસુની કદરો કિંમત એનો બદલો બીજું કોઈ આપણને નથી આપી શકતું. ઉનકો ગરજ નહી હૈ અમીરો ગરીબ સે મજલિસ કિસી કે ઘર પે વો આતી હૈ ફાતિમા. કિસ દરજા ખુશ નસીબ હૈ અશ્કે ગમે હુસૈન. કિસ દરજા ખુશ નસીબ હૈ અશ્કે ગમે હુસૈન. ગિરતે હૈ આંખ સે તો ઉઠાતી હૈ ફાતિમા. આ આંસુ આ ગિરિયા એક માં ની દુઆ ને આપણી સાથે કરી દે છે. ઇમામ રઝાની હદી તરૈયા ઇબ્ને શબી ઇબ્ને આબાદ ભી દિવસ માં આઠમા ઇમામે ફરમાયુ હતુ યબ્ન શબીબ ઇન કુંત બાકિયન લિશયઇન ફબકિલ હુસૈન. તને કોઈ પણ મુસીબત માં રડવું આવે ને તું મારા જગ હુસૈન ના ગમ માં રડ. તારા આંખ ના આંસુ મખસૂસ હોવા જોઈએ ગમે હુસૈન માટે. યા હુસૈન કહીને રડે યા હુસૈન કહીને ગમ મનાવે શા માટે. ફઇન્નહુ ફુબિહા કમા યુઝબરુ એમને એવી રીતના સેવા કરવામાં આવ્યા જે રીતના જાનવરની સેવા કરવામાં. અદાદારો આ હદીસને સમજવા માટે આપણા ઉલમા બયાન કરી છે કે જાનવરને સેવા કરવાનો તરીકો ઇસ્લામે બતાવ્યો. શરિયતનો હુકમ છે કે જાનવરને સેવા કરાય. પણ ઇમામ આ હદીસ ની અંદર એક બીજું બયાન કરવા માંગે છે. જિહાલતના જમાનામાં જાનવરને આ રીતના સેવા નહોતું કરવામાં આવતું. બલકે તરીકો ઈ હતો લોકો જાનવરને ઘેરી લેતા બધી બાજુથી હમલા કરતા. જાનવર જખમી થઈ તડપી તડપીને દુનિયાથી જાતું. ઇમામ પણ કંઈક આવું જ કહેવા માંગે છે. આતા હુસૈને એવી રીતે કતલ કરવામાં આવ્યા. કોઈ તલવાર મારતું હતું કોઈ નૈઝા ચલાવતું હતું કોઈ તીર ફેંકતું હતું. જેની પાસે કઈ ન હતું પથ્થરો ઉઠાવી ઉઠાવી પરસંદે ઠેરા ઉપર. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا